નમસ્કાર મિત્રો જી કે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે બધી પરીક્ષાઓમાં પૂછાતા જનરલ સાયન્સના મોસ્ટ આઈમપી સો પ્રશ્નો જોઈશું આવનાર બધી સ્પર્ધાત્મક પરીક્ષા માટે સો ટકા ઉપયોગી રહેશે એનો આ પાર્ટ દસમો છે આની પહેલાં નવ પાર્ટ અપલોડ થયેલા છે જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે અને આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે ઓટેક ઓશિયન થર્મલ એનર્જી કોર્પોરેશન સ્થાપિત કરનાર પ્રથમ દેશ કયો છે ભારત છે પૃથ્વી માટે ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત કયો છે સૂર્ય તાજેતરમાં સૌર ઉર્જાથી સંપૂર્ણપણે સંચાલિત કયા પ્લેને વિશ્વભ્રમણ પૂર્ણ કર્યું છે સોલાર ઇમ્પલ્સ ટુ ફોટોમાં જોઈ શકો આપ આ છે સોલાર ઇમ્પલ્સ ટુ ઉપરની સાઈડમાં અહીં સોલાર પેનલો લાગેલી છે અને આખા વિશ્વનું ભ્રમણ તેમણે કરેલું છે ઈંધણ વગર કોઈપણ પ્રકારનું ઈંધણ વાપરવામાં આવ્યું નથી ભારતમાં સોલાર ટ્રી કોના દ્વારા વિકસાવવામાં આવ્યું સી એસઆઈઆર એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ અને સી એમ ઇ આર આઈ એટલે કે સેન્ટ્રલ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ બંને દ્વારા સોલાર ટ્રીની ક્ષમતા કેટલી છે પાંચ કિલોવોટ એનઆઈએસઈનું પૂરું નામ શું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જી એનઆઈએસી દ્વારા તાજેતરમાં સૌર ઉર્જાના ઉપયોગ અંગેની જાગૃતિ ફેલાય તે માટે કઈ એપ્લિકેશન બનાવવામાં આવી છે સૂર્ય મિત્ર વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ કયા સ્થળે સ્થાપવામાં આવ્યો તમિલનાડુના કામોધી ખાતે તમિલનાડુ ખાતે કોના દ્વારા વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો અદાણી ગ્રીન પાવર તમિલનાડુ ખાતે સ્થાપવામાં આવેલ સોલાર પાવર પ્લાન્ટની ક્ષમતા કેટલી છે છસો ને અડતાલીસ મેગાવોટ વિશ્વનો સૌથી મોટો રફટોપ રફટોપ કોને કહેવાય તો ઘરની છત પરનો સોલાર પાવર પ્લાન્ટ કયા સ્થળે સ્થાપિત કરવામાં આવ્યો પંજાબના અમૃતસરના ડેરાબાબા ખાતે ડેરાબાબા ખાતે સ્થાપિત થયેલા સોલાર પાવર પ્લાન્ટની ક્ષમતા કેટલી છે ઓગણીસ પોઈન્ટ પાંચ મેગાવોટ છે મિત્રો આ બધા પ્રશ્નો છે નવા પ્રશ્નો છે આવનાર પરીક્ષામાં તમને સો ટકા પૂછાવાની શક્યતા રહેલી છે વિશ્વનો સૌથી મોટો સંકેન્દ્રિત સોલાર પ્લાન્ટ કયા સ્થળે શરૂ કરવામાં આવ્યો મોરેક્કોમાં તાજેતરમાં શરૂ કરવામાં આવેલ નેટ ઝીરો બિલ્ડિંગ વેબ પોર્ટલ કોના દ્વારા બનાવવામાં આવ્યું ભારતના ઉર્જા મંત્રાલય દ્વારા અમેરિકાની પણ ભાગીદારી છે તેમાં નેટ ઝીરો બિલ્ડિંગમાં ભૂતાપીય ઊર્જાનો સૌથી વધુ ઉપયોગ કયા બે દેશો કરે છે ન્યૂઝીલેન્ડ અને અમેરિકા સૂર્ય દ્વારા પૃથ્વી પર કયા દરે ઊર્જા આપાત થાય છે ચાર ગુણ્યા દસની છવ્વીસ ઘાત ઝૂલ ભાંગ્યા સેકન્ડ ગતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર શું છે કે બરાબર એક ડિવાઇડેડ ટુ એમવી વર્ગ ખેંચાયેલી સ્પ્રિંગ કે રબરમાં કઈ ઉર્જા સંગ્રહાયેલી હોય છે સ્થિતિ ઉર્જા ઊંચાઈ પર રહેલા પાણીમાં કઈ ઊર્જા રહેલી હોય છે સ્થિતિ ઉર્જા રહેલી હોય છે ચાવીવાળા રમકડામાં ચાવી ભરતા રમકડામાં કઈ ઊર્જાનો સંગ્રહ થાય છે સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે સ્થિતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર શું છે યુ બરાબર એમ એચ યાંત્રિક ઉર્જા શોધવા માટેનું સૂત્ર શું છે યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વધતા સ્થિતિ ઉર્જા બ્રહ્માંડમાં રહેલો કુલ ઊર્જાનો જથ્થો અચળ રહે છે ઉર્જાનો નાશ શક્ય નથી કે ઊર્જાનું ઉત્પાદન પણ શક્ય નથી આ વિધાન થર્મોડાયમેનિક્સનો કયો નિયમ રજૂ કરે છે પહેલો નિયમ ભૌતિક કાર્ય થવા માટે કઈ ભૌતિક રાશિઓની હાજરી હોવી જરૂરી છે બળ અને સ્થાનાંતર બળવંતભાઈએ એક દિવાલને ખસેડવા પાંચ કલાક સુધી પ્રયત્ન કર્યો આ કિસ્સામાં બળવંતભાઈએ કરેલું કાર્ય કેટલું કાર્ય કર્યું અને શા માટે શૂન્ય કાર્ય કર્યું કારણ કે દિવાલનું સ્થાનાંતર થતું નથી દિવાલ ત્યાં ને ત્યાં ઊભી છે બળવંતભાઈએ પાંચ કલાક દિવાલને ધક્કો માર્યો પણ દિવાલ હટી નથી દિવાલ ત્યાં ત્યાં છે એટલે એણે કાર્ય કરેલું કેટલું શૂન્ય ભૌતિક પદાર્થ પર થતું કાર્ય શોધવાનું સૂત્ર ક્યું છે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર કાર્યનો એકમ શું છે જૂલ અથવા ન્યૂટન ગુણ્યા મીટર કાર્યનું મૂલ્ય શું ન હોઈ શકે ઋણ ન હોઈ શકે મનહર રાત્રે જમ્યા પછી ઘરની નજીક રહેલા વર્તુળાકાર બગીચાની આસપાસ પૂરા બે ચક્કર લગાવે છે અહીં મનહરે કેટલું કાર્ય કર્યું તો અહીં શૂન્ય કાર્ય કર્યું આ પોઈન્ટથી તે ચાલુ કરે છે અને અહીંથી એક રાઉન્ડ પછી બીજો રાઉન્ડ લગાવે છે પાછો અહીં આવી જાય છે તો એને જે કાર્ય કર્યું કેવું કાર્ય કર્યું શૂન્ય કોઈ પદાર્થ પર સપાટી સાથે કયા ખૂણાના માપે બળ લાગતું હોય ત્યારે પદાર્થનું સ્થાનાંતર થતું નથી નાઇન્ટી અંશ કોઈ પદાર્થ પર સપાટી સાથે કયા ખૂણાના માપે બળ લાગતું હોય ત્યારે મહત્તમ સ્થાનાંતર થાય છે ઝીરો અંશ એક કુલી પચાસ કિલોગ્રામનું દળ લઈ સુરેખ માર્ગે ચાલીસ મીટરનું અંતર કાપે છે અહીં કુલી દ્વારા ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કેટલું કાર્ય થયું કહેવાય શૂન્ય કાર્ય થયું કહેવાય કોની વિરુદ્ધમાં ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કારણ કે જો કુલી કોઈ ઊંચાઈ પર ચડ્યો હોય તો જ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કર્યું તેમ કહેવાય એ સીધો ચાલે છે એટલે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કાર્ય કર્યું નથી ઊર્જા એ કેવી ભૌતિક રાશિ છે અદિશ ભૌતિક રાશિ છે સૂર્યમાંથી આપણને કઈ ઊર્જા મળે છે પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા બંને મળે છે સૂર્યમાં કઈ પ્રક્રિયાના પરિણામે ઉર્જા ઉત્પન્ન થાય છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા હથોડાને ઉપર ઉઠાવતા તેમાં કયા પ્રકારની ઉર્જા હોય છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ચાલતી ગાડીમાં બેઠેલા વ્યક્તિમાં કયા પ્રકારની ઉર્જા હોય છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા પૃથ્વી તરફ આવતા પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અંગે તમે શું કહેશો ગતિ ઊર્જા વધશે અને સ્થિતિ ઉર્જા ઘટશે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જતા પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અંગે શું કહેશો તો ગતિ ઉર્જા છે તે ઘટશે અને સ્થિતિ ઉર્જા છે તે વધશે ગરમ ચાને વાતાવરણમાં મૂકતા તે ઠંડી થાય છે આ બાબત થર્મોડાયનેમિક્સના કયા નિયમને અનુસરે છે બીજા નિયમને નિરપેક્ષ શૂન્ય તાપમાને પ્રણાલીની એન્ટ્રોપી અચળ રહે છે આ વિધાન થર્મોડાયનેમિક્સનો કયો નિયમ રજૂ કરે છે ત્રીજો નિયમ બી એટલે કે બ્રિટિશ થર્મલ યુનિટ કઈ ભૌતિક રાશિ માપવા માટેનો એકમ છે ઊર્જા તાપમાનના વિવિધ એકમો કયા છે સેલ્સિયસ છે જેને અંશ સેલ્સિયસમાં બતાવવામાં આવે છે પછી ફેરાનીટ છે એની એફ સંજ્ઞા છે અને કેલ્વિન છે જેની કે સંજ્ઞા છે આગળ જોઈએ અંશ સેલ્સિયસ અને કે વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે કે બરાબર અંશ સેલ્સિયસ બસો તોતેર પોઈન્ટ પંદર ફેરેનહિટ અને અંશ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે એફ બરાબર નવ પાંચ બત્રીસ બે ઘન પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે થતાં ઓસ્માના વહનને શું કહે છે ઓસ્મા વહન પ્રવાહી અને વાયુ પદાર્થમાં થતા ઉષ્માવહનને શું કહે છે ઉષ્માનયન કહે છે ઉષ્માની સૌથી વધુ સુવાહક ધાતુ કઈ છે ચાંદી છે એટલે કે સિલ્વર છે અને તેની સંજ્ઞા છે એજી કઈ ધાતુની ઉષ્મીય વાહકતા સૌથી ઓછી હોય છે સિલેનિયમ એક કિલોવીટ 1 किलोवाट बराबर कितना वाट થશે 10 ની 3 ઘાત अथवा तो 1000 વોટ 1 मेगावाट बराबर 10 ની 6 ઘાત વોટ થશે હોર્સ પાવર HP બરાબર ખાલી જગ્યા વોટ થાય કેટલા થશે 746 1 કેલરી બરાબર ખાલી જગ્યા જુલ થશે ચાર પોઈન્ટ એકસો છ્યાસી બીટીયુ બરાબર ખાલી જગ્યા કેલરી બસો બાવન કેલરી થશે બીટીયુ બરાબર બીટીયુનું પૂરું નામ થશે બ્રિટિશ થર્મલ યુનિટ બે વસ્તુઓની વચ્ચે ઉષ્માનું વહન કઈ ભૌતિક રાશિ નિર્ધારિત કરે છે તાપમાન નીચા તાપમાનના કારણે પદાર્થ પર થતી અસરોનો અભ્યાસ વિજ્ઞાનની કઈ શાખા કરે છે ક્રાયોજેનિક્સ સંભવિત નિમ્ન તાપમાનને શું કહે છે નિરપેક્ષ શૂન્ય તાપમાન સ્વસ્થ વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય છે સાડત્રીસ અંશ સેલ્સિયસ અથવા અઠ્ઠાણું પોઈન્ટ ચાર ફેરાનહીટ કિલોવોટ કલાક એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ઊર્જાનો એકમ છે માનવ શરીરમાં મળતી જૈવિક ઉર્જા કઈ ઊર્જાનું રૂપાંતરિત સ્વરૂપ છે રાસાયણિક ઉર્જાનું જૈવિક ઉર્જામાં ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર સર્વપ્રથમ ક્યારે કરવામાં આવ્યું એકવીસમી સદીમાં સ્ટીમ એન્જિનની શોધ સાથે ઉષ્મા ઊર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું હતું કોલસાના પ્રકારો ક્યાં ક્યાં છે તો ચાર પ્રકારો છે એન્થ્રેસાઇટ બિટ્યુમિન લિગ્નાઇટ અને પીટ સૌથી ઉત્તમ પ્રકારનો કોલસો કયો છે એન્થ્રેસાઇટ એન્થ્રેસાઇટમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે ચોરાણુંથી અઠ્ઠાણું ટકા કાર્બનનું પ્રમાણ હોય છે એન્થ્રેસાઇટ કોલસાને સળગાવતા તે કેવા પ્રકારની જ્યોતથી સળગી ઉઠે છે ભૂરી જ્યોતથી સળગે છે બિટ્યુમિન કોલસામાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે અઠ્યોતેરથી છ્યાસી ટકા હોય છે કયો કોલસો ધુમાડિયા કોલસા તરીકે ઓળખાય છે લેગ્નાઇટ કોલસો લેગ્નાઇટ કોલસામાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે અઠ્યાવીસ થી ચાલીસ ટકા હોય છે સૌથી નિમ્ન પ્રકારનો કોલસો કયો છે પીટ પીટ કોલસામાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે અઠ્યાવીસ ટકા કે તેથી ઓછું હોય છે પાણી પર પડેલા તેલને શોષવા માટે કયા કોલસાનો ઉપયોગ થાય છે પીટનો ઉપયોગ થાય છે એલપીજીનું પૂરું નામ શું થાય છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ઘણી વખત પૂછાયેલું છે યાદ રાખ લેજો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ સીએનજીનું પૂરું નામ શું થાય છે પાઇપ નેચરલ ગેસ આ પીએનજી થશે સીએનજીની આવે અહીં પીએનજીનું થશે પાઇપ નેચરલ ગેસ પીએનજી એલપીજીનો મુખ્ય ઘટક કયો છે બ્યુટેન એલપીજીમાં ગંધ લાવવા માટે બ્યુટેનની સાથે ક્યુ રસાયણ ભરવામાં આવે છે મર્કેપ્ટન સીએનજીનો મુખ્ય ઘટક કયો છે મિથેન પીએનજીનો મુખ્ય ઘટક કયો છે મિથેન તાજેતરમાં કુદરતી ગેસના પરિવહન અંગે સમજૂતી સાધવામાં આવેલી તાપી પરિયોજનામાં સહભાગી દેશો કયા ક્યાં છે તો તેમાં તુર્કમેનિસ્તાન અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ભારત છે સાયકલમાં પંપ દ્વારા હવા ભરતી વખતે વાલ્વ ગરમ શા માટે થાય છે પંપ દ્વારા કરવું પડતું કાર્ય ઉષ્મામાં ફેરવાય છે આથી વાલ છે તે ગરમ થાય છે કોઈ પણ પદાર્થનું દબાણ અને કદ સ્થિર રાખીને તેનું તાપમાન વધારી શકાય ના વધારી શકાય વાહનનું ટાયર અચાનક ફાટતા તેમાંથી નીકળતા વાયુની તાપમાનની દ્રષ્ટિએ શું સ્થિતિ હોય છે ઠંડા હોય છે થર્મસમાં રહેલી ચાને હલાવવાથી ચાના તાપમાનમાં શું ફરક પડે તાપમાન વધે છે પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી હોય છે એક કેલેરી ગ્રામ હોય છે સૌથી વધુ વિશિષ્ટ ઉષ્મા કયા તત્વની છે હાઇડ્રોજનની રૂમમાં રહેલા ફ્રીજનો દરવાજો ખોલતા રૂમના તાપમાનમાં શું ફરક પડે તો તમને એવું લાગશે કે રૂમ ઠંડો થાય પણ એવું થતું નથી તાપમાન વધી જાય છે રાત્રિના સમયે સ્વચ્છ આકાશ અને વાદળછાયા વાતાવરણમાંથી ક્યારે વધુ ગરમી હોય છે તો વાદળ છાયા વાતાવરણ વખતે વધુ ગરમી હોય છે શિયાળામાં સમયમાં શિયાળાના સમયમાં અને ઉનાળાના સમયમાં પાકી ઈંટોથી બનેલા મકાન અને કાચી માટીથી બનેલા મકાનમાંથી શેમાં અનુક્રમે હૂંફાળું અને ઠંડુ વાતાવરણ અનુભવી શકાય છે કાચી માટીથી બનેલા મકાનમાં થર્મસ થર્મસમાં પ્રવાહી પદાર્થને લાંબા સમય સુધી ગરમ રાખવા આંતરિક દિવાલમાં શેનું વરખ લગાવવામાં આવે છે ચાંદીનું વ્યવહારમાં વપરાતા થર્મસની અંદર અને બહારની સપાટી ચડકાટવાળી શા માટે બનાવવામાં આવે છે ચમકદાર સપાટી ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન નહીવત કરે છે એટલા માટે પાણી પારો આલ્કોહોલ અને ઇથેનોલમાં ઉષ્માનું વહન સૌથી વધુ કોણ કરે છે પારો કરે છે ઠંડા દેશોમાં કારના રેડિયેટરમાં રહેલા પાણીને જામી જતું અટકાવવા પાણી સાથે શું મિશ્રિત કરવામાં આવે છે ઇથિલિન ગ્લાયકોલ મિશ્રિત કરવામાં આવે છે જેથી પાણી જામે નહીં પદાર્થની અવસ્થા બદલાતી હોય એવા સમયે પદાર્થને ગરમી એટલે કે ઉષ્મા આપતા તેના તાપમાનમાં શું ફરક પડે કંઈ જ ફરક ના પડે પહાડી વિસ્તારમાં કયા તાપમાને પાણી ઉકળવા લાગે છે સો અંશ સેલ્સિયસ કરતાં ઓછા સપાટ જમીન હોય ત્યાં સો અંશ સેલ્સિયસે પાણી ગરમ થાય છે ઉકળવા લાગે છે પરંતુ જો પહાડ ઉપર હોય તો સો અંશ સેલ્સિયસ કરતાં ઓછા તાપમાને પાણી ઉકળવા લાગે છે જો હવાનું તાપમાન ઘટે તો હવાની બાષ્પ ગ્રહણ કરવાની ક્ષમતામાં શું ફરક પડે વધે કયા તાપમાન માટે સેલ્સિયસ અને ફેરનહીટમાં મૂલ્ય સમાન હોય છે ચાલીસ માટે પદાર્થની સપાટીના તાપમાનને માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો ઉપયોગ થાય છે પાયરોમીટર ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે આ વિધાન સાચું કે ખોટું સાચું ગતિને માપવા માટેનો એકમ કયો છે એકમ રહિત બે સ્થાનો વચ્ચેની પથલંબાઈને શું કહે છે અંતર કહે છે અંતર કેવા પ્રકારની ભૌતિક રાશિ છે અધીસ હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે એ પહેલાં વિડીયો પસંદ આવી તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી લો અને બિલને પણ પ્રેસ કરી દેજો ટેસ્ટ જોઈએ સૂર્યમાંથી આપણને કઈ ઉર્જા મળે છે ઉષ્માની સૌથી વધુ સુવાહક ધાતુ કઈ છે કોલસાના પ્રકારો ક્યાં ક્યાં છે એલપીજીનું પૂરું નામ શું થાય સીએનજીનો મુખ્ય ઘટક કયો છે પાંચે પાંચ પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને પણ ખ્યાલ આવે કે તમને આમાંથી કેટલું યાદ રહ્યું છે જો જવાબ ન આવડતો હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ ટાઈમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો